गुड मॉर्निंग मित्रों, नवयुग विद्यालय यूट्यूब चैनल में आप सभी हार्दिक स्वागत है। अपने मित्रों पाठ चार रनिंग है भारत साहित्यिक वारसो धोरण दस में, एम आप प्राचीन साहित्य ओवर कर नाख्यू है, मध्यकालीन साहित्य पूरु करूँ। हवे जे आप बात करवा आग ए नालंदा विद्यापीठ अथवा तो विद्यापीठों जे भारत में आवेली है, प्राचीन विद्यापीठों जे कही शकाय, ए विद्यापीठों में पहली जे विद्यापीठ अपनी सामे छे ए नालंदा विषे आपणे जोवानुं छे। बरोबर, प्राचीन विद्यापीठों में पहलू जे नालंदा विद्यापीठ आपणे जोईशुं। पहला आपणे वात करीए कि भारतनी प्राचीन विद्यापीठों, प्राचीन विद्यापीठों एमां जे छे आपणे नालंदा विषे वात करवानी छे। बरोबर, नालंदा विद्यापीठमां जे समयमां कई कई प्रवृत्तिओ शुरू हती ए विषे आपणे वात करीए। तो पहेलुं जोईए तो कि भाई नालंदा क्यां आवेली छे। तो पहेलुं वात करीए तो भाई जे नालंदा विद्यापीठ छे ए बिहारना पटना जिल्लामां, कयुं एक तो बिहार राज्य क्यों आव्यु, बिहार जिल्लो क्यों छे, तो कि भाई पटना, बिहारना पटना, अने गाँव जे छे जिल्लाना बडगाम, खास ध्यान राखजो बडगाम। बरोबर, बडगाम जे त्यां नामना बडगाम नामना पासे प्राचीन नालंदा विद्यापीठ आवेली छे। बरोबर, કે ભાઈ ક્યાં આવેલી છે, તો કે બિહારના પટના જિલ્લાના બડગાંવ પાસે આ વિદ્યાપીઠ આવેલી છે। એ તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો એટલે વિદ્યાપીઠનું એક સરસ મજાનું ચિત્ર પણ બનાવેલું છે। બરાબર, એમાં ચિત્રમાં તમે જોઈ શકો છો। હવે આગળ જોઈએ તો કે ભાઈ ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા નાલંદાનું ઘણું મહત્ત્વ છે, કેમ કે ભારતીય સંસ્કૃતિમાં મેં તમને વાત કરી બૌદ્ધ અને જૈન એ જે ધર્મના આપણા જે અહીંયા વિદ્યાપીઠ છે એ વિદ્યાપીઠનું ઘણું બધું મહત્ત્વ રહેલું છે। આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ, ખાસ ધ્યાન રાખજો જે નાલંદા છે નાલંદા વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું છે, એટલે કે જૈનનું એક તીર્થ પણ બન્યું છે, કેમ કે મહાવીર સ્વામી અહીંયા 14 ચાતુર્માસ કરેલા છે એટલા માટે થઈને। હવે આગળ જોઈએ કે ભાઈ જો કે ભાઈ 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એકવાર વિહાર બંધાવેલી છે, વિહાર પણ અહીંયા બંધાવેલી છે, કોણે, નાલંદામાં 5મી સદીમાં કોણે, કુમારગુપ્તે શું બંધાવેલું છે, વિહાર બંધાવેલી છે। બરોબર, વિહાર બંધાવેલ છે। ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો। હવે જો તમને એમ પ્રશ્ન પૂછાય કે ભાઈ નાલંદાની જે પ્રસિદ્ધિમાં વધારો ક્યારે થયો હતો, તો આપણે એ પ્રશ્ન તમને પૂછાય કે ભાઈ 5મી સદીમાં જ્યારે કુમારગુપ્તે વિહાર ત્યાં બંધાવી એ પછીથી શરૂઆત થઈ અથવા તો એ પ્રસિદ્ધિના શિખરો ચડ્યા એમ। આગળ જોઈએ ત્યાં હજારો હસ્તલિખિત, ખાસ ધ્યાન રાખજો હાથેથી લખેલા જે હજારો હસ્તલિખિત શું આવેલું છે, હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા નાલંદામાં। હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા નાલંદા વિશ્વવિદ્યાલય હતું। ભારતીય સંસ્કૃતનું અથવા તો ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું। ખાસ ધ્યાન રાખજો કે અહીંયા સંસ્કૃતિ વિશેનું સૌથી વધારે મહત્ત્વનું કેન્દ્રબિંદુ જે હતું તેમ કહી શકાય કે ભાઈ ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ, ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ। તીર્થધામ જ્યાં સંસ્કૃતિના દરેક પાઠ આપણને મળી શકે એને સંસ્કૃતિનું તીર્થધામ કહી શકાય। તો નાલંદા એ માનું એક હતું કે ભાઈ એ સમયમાં સંસ્કૃતિનું તીર્થધામ ગણાતું હતું એમ। જો
देश प्रदेश थी विद्यार्थियों अहीं अभ्यास करवा आवता हता। खास ध्यान राखजो, अहीं जो नालंदा में देश प्रदेश थी आपणा देशना तो विद्यार्थियों जे हता ए भणता ज, उपरांत देश विदेश थी पण अहीं लोको शुं करवा आवता हता, जे स्टूडेंट्स हुआ ए अभ्यास करवा माटे आवता देश विदेश थी अभ्यास माटे देश विदेश थी अभ्यास करवा माटे अहीं आवता। एमां खास जे इतिहास में प्रसिद्ध जे छे महान मुसाफर युएन च्वांग पण, जे ध्यान राखजो चीनी मुसाफर जे छे, कयो छे मुसाफर चीनी, आम लखी नाखे चीनी मुसाफर युएन संग, युएन च्वांग पण અહીં આવેલ, બરોબર। એકવાર જે એમની મુલાકાત અહીંયા પણ લીધેલી છે કે ભાઈ ભારતીય વિદ્યાપીઠમાં નાલંદાની વિદ્યાપીઠ અહીંયાની જે છે એની મુલાકાત કોણે લીધી, ચીની મુસાફર જે છે યુએન સ્વાંગ દ્વારા એની મુલાકાત લેવામાં આવેલી છે। આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે, કેમ કે સમયની જે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એને ઘણું બધું નુકસાન થતું ગયું છે, અને અત્યારે હાલ તો માત્ર તમે જઈને જુઓ તો શું છે, એ ખાલી ભંડાર પડેલા છે એવું કહી શકાય, ખાલી જે ખંડેર કહી શકાય એવું લાગે તમને, કે એમાં સમયની સાથે સાથે એનો ઘણો બધો નુકસાન થયો છે એટલા માટે થઈને, બરાબર। આગળ વાત કરીએ, આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ જાય। જો આ સરસ મજાની વાત કરી છે કે આમ છતાં પણ આપણે જોઈએ તો ત્યાં ખાલી એકવાર મુલાકાત લઈએ તો એમ લાગે કે ભાઈ આ જે છે એ પ્રાચીન સંસ્કૃતિ આપણને દેખાઈ આવે ત્યાં જવું, એટલે અહીંયાના જે પુસ્તકો હોય પુસ્તકો જોઈ, પછી મેં તમને વાત કરી આ જે ભગવાન મહાવીર સ્વામી દ્વારા ઘણા બધા જે ચાતુર્માસ કરેલા એ બધી વિગતો જાણીને આપણે આપણી સંસ્કૃતિ પ્રત્યે ભવ્ય ભવ્યતાનો અનુભવ લાગણી અનુભવાય છે। આગળ જોઈએ, જો આગળ વાત કરું કે ભાઈ નાલંદામાંથી જ ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થીઓ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો, જેમ અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે ભાઈ આદર્શ વિદ્યાર્થીની વાત કરી, આદર્શ વિદ્યાર્થી ક્યાં નાલંદામાંથી ભણીને નીકળે એને આદર્શ વિદ્યાર્થી કહેવામાં આવતો, જેમ કે કોઈ ગુરુકુલ હોય, પછી આપણે જેમ કહીએ કે ભાઈ જે મોટી મોટી યુનિવર્સિટી છે તો અહીંયા યુનિવર્સિટી છે, આપણી જે અત્યારે હાલ વિદ્યાપીઠ છે આ નાલંદા જેમ છે, જેમ વિદ્યાપીઠ છે કે વિદ્યાપીઠમાંથી જે નીકળે એ ગાંધીવાદી આદર્શની સાથે વિદ્યાર્થી નીકળે છે, બરાબર। એવી રીતે તે સમયમાં પણ જે વિદ્યાર્થી જે નાલંદામાંથી ભણીને નીકળે એને આદર્શ વિદ્યાર્થી ગણવામાં આવતો એમ, બરાબર, કે ભાઈ નાલંદામાંથી ભણીને બહાર નીકળે વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો। હવે જોઈએ, ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું, ધ્યાન રાખજો 5મી થી 11મી સદી દરમિયાન, કઈ સદી થી 5મી થી 11મી સદીમાં શિક્ષણમાં સર્વોત્તમ એટલે કે ઉચ્ચ સ્થાને હતું, શિક્ષણમાં ઉચ્ચ સ્થાને, ઉચ્ચ સ્થાન, ઉચ્ચ સ્થાન હતું, એટલે તે સમયમાં સૌથી શિક્ષણની મહત્વની સંસ્થા ગણાતી હોય તો નાલંદા સિવાય બીજે ક્યાંય નહીં, જેમ આપણે કોઈ પણ મેડિકલ કોલેજમાં કે ગમે ત્યાં એડમિશન લેવું હોય નામ પડે કે ભાઈ આના સિવાય એક કોલેજમાં જવાય નહીં, એવું ફિક્સ જ આપણે હોય કે ભાઈ આપણે અહીંયા જ ભણવું છે એમ, તો એ એમ એક આદર્શ ગણાતો એ રીતનું એક ઉચ્ચ શિક્ષણની સંસ્થા પણ આ ગણી શકાય છે। હવે જુઓ કે આગળ વાત કરીએ કે ભાઈ જે શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા, ભારતમાં જે વિશ્વભરમાં શ્રેષ્ઠતમ, જો અહીંયા જે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી, ગ્રંથાલય, ગ્રંથાલય પણ આપણે જે નાલંદામાં એવા હતા કે જે વિશ્વમાં શ્રેષ્ઠ હોય એવા જે ગણાતા હોય તેવા ગ્રંથાલયો અહીંયા પણ હતા, બરોબર, વિશ્વમાં શ્રેષ્ઠ જે હોય, વિશ્વમાં શ્રેષ્ઠ જે ગ્રંથાલયો હોય એટલે સારામાં સારા પુસ્તકો જ્યાં પડ્યા રહેતા હોય કે જ્યાં રહેતા હોય લાઇબ્રેરીમાં, એવું અહીંયાની લાઇબ્રેરી પણ હતી એમ। તેમજ આગળ જોઈએ, ગ્રંથાલયો હતા તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયનો અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા, એ પણ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ જે નાલંદા અને તક્ષશિલામાં જે ગ્રંથાલયોમાં જે પુસ્તકો પડ્યા છે એનો અભ્યાસ અથવા તો સંશોધન કરવા માટે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ ત્યાં આવતા હતા એમ, બરાબર। એમાં જો આમાંનો માત્ર યુએન સંઘ, જે આપણે ચીની મુસાફરની વાત કરી હતી,
આમાંના માત્ર જે યુવાન સંઘ જો 657 ખાસ ધ્યાન રાખજો 657 જે ગ્રંથો હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો ખાસ ધ્યાન રાખજો એ ચીનનો મેં તમને વાત કરી કે ચીન લઈ ગયો હતો આ જ લાઇબ્રેરીમાંથી એકલો એ પોતે કેટલો એને આપણી ભારતીય સંસ્કૃતિમાં જાણવાનો રસ કે ભાઈ પોતે 657 ગ્રંથ એ પોતાની સાથે ચીન લઈ ગયો હતો એમ બરાબર હવે જો ખાસ ધ્યાન રાખજો અહીંયા ત્રીજો પાઠ આપણે પૂરો કરીએ છીએ અને આગળ જે ચોથો ભાગ જે છે એ જોઈ લઈએ આજે નાલંદાનું વાત કરીએ છીએ તો 7મી સદીમાં યુવાન સંઘે ફરી જે મુલાકાત લીધી હતી યુવાન સંઘે કઈ સદીમાં મુલાકાત લીધી હતી 7મી અને અહીંયા જો મેં તમને શું વાત કરી 5મી થી 11મી સદી એટલે મધ્યમાં શિક્ષણના ઉચ્ચ સ્થાને હતું સારામાં સારી લાઇબ્રેરી હતી ભણવા માટે વિદ્યાર્થીઓ આવતા હતા ઘણા બધા દેશ વિદેશથી પણ ત્યારે આ ભાઈ જે 7મી સદીમાં એટલે કે જો આ બેનના વચ્ચેનો સમયગાળો છે એ સદીમાં એ અહીંયા મુલાકાત લીધી હતી બરાબર કઈ સદીમાં 7મી સદીમાં યુએન સંઘે મુલાકાત લીધી હતી અને મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા કેટલા ખંડો છે 7 ખંડો છે ખાસ ધ્યાન રાખજો આ જે મહાવિદ્યાલય એટલે કે નાલંદા જે છે એમાં 7 મોટા ખંડો હતા એ ઉપરાંત આપણે એ પણ જોવાનું છે કે જો કે ભાઈ વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા એટલે કે ભણવા માટેના જે વ્યાખ્યાન માટેના જે હોય વ્યાખ્યાન આપવા માટે એટલે કે એક આપણે જેમ અલગ અલગ સ્કૂલોમાં ક્લાસ હોય છે એ રીતે 300 ખંડો જે હતા એ ત્યાં 300 ખંડો જે અભ્યાસ માટે હતા વિદ્યાર્થીઓને રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવેલા હતા વિદ્યાર્થીઓ જેમ ત્યાં ત્યાં રહી અને ભણી શકે એ માટે શું કરવામાં આવેલું હતું મઠો પણ બાંધવામાં આવેલા હતા મઠો એટલે કે વાત કરી કે ભાઈ ત્યાં એમને વિદ્યાર્થીઓ રહેવા માટેનું એક ઓરડો એમ કહી શકાય વિદ્યાપીઠને નિર્વાણ માટે અનેક ગામોના દાન મળ્યા હતા એટલે કે ભાઈ એમને એમ તો ચાલે નહીં તો એના દાન માટે જે ઘણા બધા આજુબાજુના ગામડાઓએ દાન પણ અહીંયા આપતા હતા એમ જો ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો જે વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હવે જે ગામની આવક આવે આજુબાજુની એ ગામની આવકોમાંથી જ વિદ્યાર્થીઓને શું આપવામાં આવતું ભોજન અને વસ્ત્રો મફત તે સમયમાં પણ મેં તમને વાત કરી મફત આપવામાં આવતા હતા અને અહીંનો જે ગ્રંથાલયવાળો વિસ્તાર એ ધર્મગંજ તરીકે ઓળખાય છે ખાસ ધ્યાન રાખજો ધર્મગંજ એ કયો વિસ્તાર એનો ઓળખાતો હતો ગ્રંથાલયવાળો ગ્રંથાલય એટલે કે મેં તમને વાત કરી લાઇબ્રેરી પુસ્તકો જે છે જ્યાં એક જગ્યાએ સંગ્રહિત કરેલા હોય એને લાઇબ્રેરી કહેવાય ગ્રંથાલય કહેવાય અને એ વિસ્તારને શું કહેવામાં આવતું હતું ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતું અને ઈસવીસનની 5મી સદીથી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી છે કઈ સદી સુધી 5મી થી 11મી સદી સુધી એની જે ખ્યાતિ છે એ બહુ બધી વિસ્તારથી રહેલી છે એમ આપણે કહી શકીએ છીએ તો આમાં તમે મિત્રો આરામથી યાદ રાખી શકો છો કે ભાઈ બિહારના પટણા ગામમાં આવેલી છે બરાબર પછી અહીંયા મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કરેલા છે એ ઉપરાંત અહીંયા 5મી સદીમાં કુમારગુપ્તે વિહાર બંધાવેલી છે એ પછી એની ખ્યાતિ વધી છે પછી જો હસ્તલિખિત ગ્રંથોનો અહીંયા ભંડાર પડેલો છે બીજું છે કે ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ તરીકે પણ એને ઓળખવામાં આવે છે આ બાજુ તમે દેખો જોઈ શકો છો કે ભાઈ દેશ વિદેશના અભ્યાસ પણ કરવા અહીં વિદ્યાર્થીઓ આવે છે ચીની મુસાફર યુએન સ્વાંગે પણ એની મુલાકાત લીધેલ છે અને જે વિદ્યાર્થીથી ભણી નીકળતો એ આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો પછી 5મી સદીથી 11મી સદી દરમિયાન શિક્ષણ ઉચ્ચ જે શિક્ષણ માટેનું ઉચ્ચ સ્થાન જે પ્રાપ્ત કર્યું હતું અને ગ્રંથાલય જે છે વિશ્વમાં શ્રેષ્ઠતમ જે ગ્રંથાલય હોય એ માનવું એ ગ્રંથાલય આપણે અહીંયા નાલંદામાં પણ હતું અને યુએન સંઘ જે છે 657 ગ્રંથો આજ જે આપણું ગ્રંથાલય છે એમાંથી એ પોતાની સાથે ચીન લઈ ગયો હતો અને 7મી સદીમાં એણે આ જે ગ્રંથાલય અથવા તો કહી શકાય ભાઈ નાલંદાની મુલાકાત લીધી હતી આ માટે જો 7 મોટા ખંડો છે એ ઉપરાંત 300 જે છે એ મોટા બીજા અભ્યાસ માટેના ખંડો છે અને જે પુસ્તકાલય પડ્યા રહેતા હોય પુસ્તકાલયમાં જે અથવા તો ગ્રંથાલય જે છે ગ્રંથાલયમાં જે પુસ્તકો છે એ વિસ્તારને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવે છે આ પછી આપણે વાત કરીશું આગળની જે તક્ષશિલા છે એના વિશે નાલંદા વિદ્યાલય છે નાલંદા તમારા માટે એકદમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહે છે બરાબર પરીક્ષામાં નમસ્કાર મિત્રો નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું
हार्दिक स्वागत छे। आपणे जे वात करीए त्या प्राचीन भारतनी विद्यापीठो प्रकरण 4 एम भारतना साहित्यिक वारसामां धोरण 10 માં એમાં પણ ખાસ કરી અને જે પ્રથમ આપણે જે નાલંદા વિશે વાત કરી ચૂક્યા છીએ, જે નાલંદામાં આપણે વાત કરી હતી કે ભાઈ પ્રાચીન વિદ્યાપીઠોમાંની એક વિદ્યાપીઠ છે તેની લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલયની જે ખાસિયત હતી, જેને ધર્મગંજ તરીકે આપણે ઓળખતા હતા, ઘણું બધું એમાં જોયું હતું કે ભાઈ કેટલા બધા પુસ્તકો હતા, કેવી રીતે એ ભણવામાં આવતા, વિદ્યાર્થીઓને મફત સેવાઓ આપવામાં આવતી હતી અને કેટલા ઓરડાઓ હતા, કેટલા અભ્યાસખંડો હતા, વિદ્યાર્થીઓ કેવી રીતે રહેતા હતા, સાથે સાથે કેટલા બહારથી અહીંયા જે મુસાફરી કરવા માટે આવતા હતા। ઉપરાંત આપણે વાત કરી હતી ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ છે, એવી જ રીતે આપણે એક બીજું જે છે એ તક્ષશિલા વિશે વાત કરવાનું છે। પ્રાચીન ભારતની વિદ્યાપીઠ છે, એ વિદ્યાપીઠ વિશે આપણે અહીંયા વાત કરીશું। વિદ્યાપીઠમાં આપણે પહેલી એક જોઈએ તો તક્ષશિલા જે છે એ પાકિસ્તાનમાં આવેલા, પેલું જે આપણે જોયું હતું ભારતમાં બિહાર હતું, હવે અહીંયા જે છે પાકિસ્તાનના રાવલપિંડી, પાકિસ્તાન રાવલપિંડી, બરોબર, પાકિસ્તાનના રાવલપિંડીમાં આવેલું છે આ જે તક્ષશિલા જે છે તે। એમાં પણ ખાસ કરી જો વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીથી પશ્ચિમે તક્ષશિલા વિદ્યાપીઠ હતી એમ, બરોબર। તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું, કયું? પ્રાચીન ગાંધાર જે શહેર હતું એનું રાજધાનીનું શહેર હતું રાવલપિંડી, જે કહે છે એ પ્રાચીન ગાંધાર, પ્રાચીન ગાંધારનું રાજધાનીનું શહેર હતું રાવલપિંડી જે વાત કરીએ। પછી આગળ જોઈએ કે આ વિદ્યાપીઠ જે છે એમાં 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું હતું। ખાસ ધ્યાન રાખજો જે તક્ષશિલામાં એટલે કે આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું હતું। અહીં મોટા ભાગના 64 વિદ્યા, જે આપણે કે 64 કલા કહીએ એમ 64 વિદ્યા પણ છે, 64 વિદ્યાઓ, એમાં દરેક વિદ્યાઓ આવી જાય, યુદ્ધ વિદ્યા હોય, રાજનીતિ વિદ્યા હોય, બરોબર, કોઈ પણ વિદ્યા જે તર્કશાસ્ત્રની વિદ્યા હોય, ધર્મ દર્શન જે પણ લો, બધી જ વિદ્યાઓમાં 64 વિદ્યાઓમાં આવી જાય, બરોબર, જે એનું સિલેબસ કહી શકીએ કે 64 વિદ્યા અહીંયા શીખવાડવામાં આવશે એમ, 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું। અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરતા હતા, ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા, આ પણ ખાસ મહત્વની વસ્તુ છે, અહીંના જે વિદ્યાર્થીઓ છે એ શું કરતા હતા, ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા। હવે જો એ ઉપરાંત આપણે અહીં જોવાનું છે કે ભાઈ ભગવાન બુદ્ધના શિષ્ય, ખાસ ધ્યાન રાખજો કોના શિષ્ય, ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે, બુદ્ધના શિષ્ય શું નામ છે, જીવકે, જેમણે અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ મોટાભાગના ગુરુના આશ્રમમાં પછી જો શિષ્ય અહીંયા આયુર્વેદના પાઠો શીખ્યા હતા, શેના, આયુર્વેદ, મેં તમને વાત કરી આપણે 64 વિદ્યામાં બધી જ વિદ્યા આવી જાય, તો એ જે જીવકે હતા ભગવાન બુદ્ધના શિષ્ય, એમણે આયુર્વેદના પાઠો શીખ્યા હતા, કઈ જગ્યાએ, તક્ષશિલામાં। હવે એ ઉપરાંત આપણે એ પણ જોવાનું છે કે જો કે ભાઈ અર્થશાસ્ત્રના કૌટિલ્ય એટલે કે જે આપણે અત્યારે હાલ કૌટિલ્યની જે અર્થશાસ્ત્ર છે એના જે સૂત્રો આપણે જોઈએ છીએ, દર્શનશાસ્ત્રના કૌટિલ્યના જે સૂત્રો છે એ જ કૌટિલ્ય પોતે જો આમાં આપણે કૌટિલ્ય પણ અહીં અભ્યાસ કર્યો હતો, જો તક્ષશિલામાં કૌટિલ્ય એ પણ અભ્યાસ કર્યો હતો, અને જે અર્થશાસ્ત્ર છે એ એમનું ગ્રંથ છે, જે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટો અને પ્રસિદ્ધ અને સૌથી એક એમ કહી શકાય જોરદાર પ્રકારનું ગ્રંથ છે, એમાં બધું જ સમાવેશ થયેલો છે, એટલા માટે થઈને એને જે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બહુ અગત્યનો ગ્રંથ છે। તો એ અર્થશાસ્ત્રના કરતા જે કૌટિલ્ય પણ અહીંયા અભ્યાસ કરેલો છે, કૌટિલ્ય શું કર્યું છે, અભ્યાસ કરેલો છે અહીંયા તક્ષશિલામાં। પછી જો એક દંતકથા એવી છે કે દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા જે રામના ભાઈ ભરતના પુત્ર, જે આપણે વાત કરી તક્ષ છે, તો
तो तक्ष ऊपर थी आ नाम जे तक्षशिला राखवामां आवेलुं छे शुं छे दंतकथा एवी छे કે ભાઈ દંતકથા અનુસાર શું છે દંતકથા અનુસાર ભરતના પુત્ર એટલે કે ભાઈ રામના જે ભાઈ છે ભરત એમના પુત્ર જે હતા તક્ષ એમના નામ પરથી જ અહીંયા તક્ષશિલા નામ રાખવામાં આવેલું છે આ એક એવી દંતકથા છે એટલે આપણે એમ કહી શકાય ભાઈ જે કથા છે એવી જે કાલ્પનિક રીતે કલ્પના કરવામાં આવી હોય કે ભાઈ અથવા દંતકથા અનુસાર કે ભાઈ દંતકથા એક એવી કથા છે કે જેમાં પુરાવા સાથે નું નાખી શકાય કેમ કે એ ઘણા બધા પહેલા સમયની વાત આ છે. હવે જુઓ કે ભાઈ તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. બીજું એક જે જોવા જેવી વસ્તુ છે કે સાતમા સૈકામાં મહત્વના જે વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું અહીંયા જે છે એટલે કે સાતમી સદીમાં આ જે વિદ્યા કેન્દ્ર તરીકે પ્રખ્યાત થઈ વિદ્યા કેન્દ્ર તરીકે પ્રખ્યાત બની હતી એમ બરોબર. એ ઉપરાંત આપણે જોવાનું છે કે જો વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. આ વસ્તુ બહુ મહત્વની છે તક્ષશિલામાં કે વિદ્યાર્થીને આપણને જે વિષયમાં રસ હોય કે ભાઈ આપણને યુદ્ધ વિદ્યામાં રસ હોય તો યુદ્ધ વિદ્યા છે, કોઈને રમત ગમતમાં હોય તો રમત ગમત છે, કોઈને રાજનીતિમાં હોય તો રાજનીતિ, અલગ અલગ પ્રકારની જે 64 વિદ્યાઓ છે એમાંથી જે વિદ્યામાં એને રસ હોય એ વિદ્યાનું જ્ઞાન એને આપવામાં આવતું. વિદ્યાર્થીઓને જે વિદ્યામાં રસ હોય જેમાં રસ તેવો અભ્યાસ કરાવવામાં આવતો બરોબર. રસ હોય તેવું શિક્ષણ આપવામાં હતું અને શિક્ષકો પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. આ પણ વસ્તુ અગત્યની છે, કોઈ ફિક્સ નહીં પણ શિક્ષકો જેટલી એમની ઈચ્છા પ્રમાણે વિદ્યાર્થીઓને ભણાવી શકતા. બીજું આપણે જોવાનું છે કે જો કે ભાઈ શિક્ષકો પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓ ભણાવતા છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા બરોબર. મન ફાવે એમ ભણાવી શકતા હતા, જેટલા વિદ્યાર્થીઓને ભણાવવા હોય એટલા ભણાવી શકીએ, પરંતુ જો સામાન્ય રીતે કેટલા એક શિક્ષક જે છે 20 વિદ્યાર્થીઓને ભણાવતા બરોબર. હવે જુઓ લગભગ 20 વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પછી આપણે વાત કરવાની જો કે વારાણસી છે, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા હતા. એમાં ત્રણ જે છે વારાણસી, રાજગૃહ અને મિથિલા ઉજ્જૈન બરોબર. વારાણસી રાજગૃહ મિથિલા ઉજ્જૈન ઉજ્જૈનથી અહીંયા છેક વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા એમ બરોબર. તક્ષશિલા છેક આવતા જે આ વારાણસી દૂર પડી જાય. તક્ષશિલા જે ઘણું પાકિસ્તાનમાં અત્યારે હાલનું જે છે પાકિસ્તાન અને વારાણસી એટલે આપણું ઇન્ડિયા જે છે ત્યાંથી પણ ત્યાં લોકો એટલે એ પણ પરદેશ થઈ ગયું કે તે હાલ તો બરોબર. એટલે આ જે પ્રદેશમાંથી વિદ્યાર્થીઓ ત્યાં વધારે ઉમટતા એમ બરોબર. આગળ જોઈએ વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા. મેં તમને વાત કરી કે વારાણસીના જે પણ રાજકુમારો હતા એ તક્ષશિલામાં શિક્ષણ લેતા હતા. કૌશલના રાજા પ્રસેનજીત વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીંથી શિક્ષણ લીધું હોવાનું મનાય છે. ત્રણ ખાસ યાદ રાખજો, કૌશલના રાજા પ્રસેન, એક તો પ્રસેન જીત, બીજું જે છે કૌટિલ્ય અને પાણીની જે છે એ વ્યાકરણ શાસ્ત્રી જે છે બહુ મોટા એમણે વ્યાકરણને લગતો એક સરસ મજાનો ગ્રંથ જે લખેલો છે એના માટે એમણે વ્યાકરણ ગ્રંથના રચયિતા કીધેલું છે બરાબર. હવે જો આપણે વાત કરવાની છે કે ભાઈ પ્રસન્નજીત, કૌટિલ્ય અને પાણીની જે છે એ અહીંયા અભ્યાસ કર્યો હોવાનું મનાય છે એમ. આગળ જે છે આપણે વાત કરવાની છે, તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા, જે મધ્યમ સ્થિતિના જે વિદ્યાર્થીઓ એ ગુરુના ઘરે રહીને જ અભ્યાસ કરતા હતા. અહીં જો કે ભાઈ વેદ છે,
शस्त्रक्रिया छे, जे विद्याओ छे एनी वात करवानी छे। तो एक वात करी वेद छे, शस्त्रक्रिया छे, उपरांत के भाई गज विद्या एटले के हाथीनी विद्या, गज विद्या, उपरांत जो धनुर्विद्या छे, व्याकरण छे, तत्वज्ञान छे, युद्ध विद्या छे, खगोण छे, ज्योतिष छे वगैरेनु शिक्षण आपवामां आवतुं हतुं। चंद्रगुप्त मौर्यना गुरु चाणक्य अने खुद चंद्रगुप्त मौर्य अहीं शिक्षण लीधुं हतुं। विचार करो घणा बधा लोको अहीं शिक्षण लीधेलुं छे, एक तो चाणक्य अने चंद्रगुप्त मौर्य, એમણે પણ અહીંયા શિક્ષણ લીધેલું છે। ખાસ ધ્યાન રાખજો, પાંચમી સદીની શરૂઆતમાં ચીની મુસાફરી, પેલો બાજુ આપણે જોયું હતું કે ભાઈ યુએન શાંગ હતા અને અહીંયા જે છે એ ચીની મુસાફર કયા છે, ફાહિયાન। ફાહિયાન આ સ્થળની મુલાકાત લીધી હતી ચીની મુસાફર। હવે પેલી બાજુ યુએન શાંગ વિશે વાત કરી હતી, અહીંયા આપણે ફાહિયાન ચીની મુસાફર છે। જો આખું આપણે તૈયાર કરીને જઈએ અને જો આ ધ્યાન ના રાખીએ બરાબર, અને આ શોર્ટ નોટ આખી ના પૂછાય, માત્ર ખાલી આ પૂછી લે, એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ જાય છે, અને ઘણી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે ફાહિયાનવાળો કે ભાઈ તક્ષશિલામાં કયા ચીની મુસાફરે મુલાકાત લીધી હતી, તો માત્ર યુએન શાંગ યાદ નહીં રાખવાનો, એણે જે છે એ વલ્લભી, જે આગળની આપણે વિદ્યાપીઠ વાત કરી હતી કે ભાઈ નાલંદા વિશે વાત કરી હતી, તો નાલંદામાં એમણે મુલાકાત લીધી હતી યુએન શાંગ, જ્યારે અહીંયા તક્ષશિલામાં જે છે એ ફાહિયાન છે। ખાસ ધ્યાન રાખજો, ચીની મુસાફર બીજો જે છે એ બરાબર। અહીંયા તમે શું યાદ રાખશો, એક તો પાકિસ્તાનના રાવલપિંડીમાં પ્રાચીન ગંગાની રાજધાની હતી, 64 વિદ્યાઓનો અભ્યાસ કરવામાં આવતો હતો, ગુરુના આશ્રમમાં રહીને જ અભ્યાસ કરવામાં આવતો વિદ્યાર્થીઓને। પછી એ જો બુદ્ધના શિષ્ય જે કે અહીંયા અર્થવેદ આયુર્વેદની જે પાઠો શીખ્યા હતા, કૌટિલ્ય અહીંયા અભ્યાસ કર્યો હોવાનું મનાય છે બરાબર, કે અભ્યાસ કર્યો હતો। દંતકથા અનુસાર જે રઘુકુલમાં જન્મેલા રાજા, જે ભગવાન રામના ભાઈ ભરત, એમના પુત્ર તક્ષ ઉપરથી આ જે તક્ષશિલા નામ રાખવામાં આવેલું છે। સાતમી સદીમાં એ વિદ્યાનું કેન્દ્ર બનેલું હતું અને વિદ્યાર્થીઓ જે વિષયમાં રસ હોય એ વિષયમાં એમને ભણાવવામાં આવતો હતો, અને શિક્ષકો ત્યાંના જે છે એમને ઈચ્છા પડે એટલા વિદ્યાર્થીઓને ભણાવી શકતા, પણ સામાન્ય રીતે એક જે શિક્ષક છે 20 વિદ્યાર્થીઓને ભણાવતો હતો। બીજું આપણે જોઈએ કે ભાઈ વારાણસી છે, રાજગુરુ છે, મિથિલા છે, ઉજ્જૈન છે, આ જે સ્થળોથી અહીંયા વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ ભણવા માટે ઉમળતા હતા। પછી જો પ્રસેનજીત, કૌટિલ્ય અને પાણિની જેવા એક રાજા છે, એક કૌટિલ્ય જે બહુ તમને ખબર જ છે કે અર્થશાસ્ત્રના રચિતા છે અને પાણિની વ્યાકરણ ગ્રંથના રચિતા છે, એમણે પણ અહીંયા અભ્યાસ કર્યો હોવાનું મનાય છે। બીજું જો અહીંયા જે છે કે ભાઈ વેદ, શસ્ત્રક્રિયા, ગજ, ધર્મ, દર્શન વગેરે વિષયોનો અભ્યાસ કરવામાં આવતો, એ ઉપરાંત આપણે જોઈએ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય બંને એ પણ અહીંયા અભ્યાસ કર્યો હતો, અને ફાહિયાન ચીની મુસાફરે અહીંયા પાંચમી સદીમાં મુલાકાત લીધી હતી બરાબર। આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા પાંચમી સદી પણ પૂછાઈ શકે છે, પાંચમી સદી। હા, આટલા સુધી આપણે વાત કરી, હવે જે છે એ વાત કરવાની છે કે ભાઈ આગળની જે છે વારાણસી, વારાણસીમાં આપણે એના વિશે વાત કરીશું કે ભાઈ વારાણસીમાં શું શું અને કયા કયા મહત્ત્વના પોઈન્ટો છે એ આપણે જોઈ, અને આગળ છેલ્લે જે એક વલ્લભી જે ગુજરાતની અતિ મહત્ત્વની જે છે એના વિશે આપણે વાત કરીશું બરાબર। પહેલાં આપણે જોઈએ છીએ તો અહીંયા આપણે કે ભાઈ વારાણસી વિશે જોઈ લઈએ, તો વારાણસીમાં કે વારાણસી જે વિદ્યાપીઠ છે એના વિશે વાત કરવાની છે। વારાણસીમાં આપણે જોઈએ તો કે જો વારાણસી જે છે એ યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે, ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું। એક તો ખાસ ધ્યાન રાખજો, એક તો યાત્રાધામ છે વારાણસી, આપણે ખબર છે ઉત્તરપ્રદેશમાં જે આવેલું છે યાત્રાધામ, યાત્રાધામ છે, 7મી સદી છે, 7મી સદીમાં, ખાસ ધ્યાન રાખજો 7મી સદીમાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું। બીજું કે જો ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું, કયા કાળમાં, ઉપનિષદોની જે સમયમાં એ, ખાસ ધ્યાન રાખજો આર્ય સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ અને જે ધર્મના કેન્દ્ર તરીકે,
धर्म केंद्र तरीके ये विकसित हतु। एना राजा अजात शत्रु बरोबर के जेने कोई शत्रु ज ना होय एने अजात शत्रु कहेवाय, एटले के जेने कोई दुश्मन ना होय एने राजा अजात शत्रु अजात शत्रु जो उपनिषद काल में एक तत्वज्ञानी अने विद्याना पोषक हता बरोबर, तत्वज्ञानी अने विद्याना पोषक हता बरोबर। व्यास संहितामां महर्षि वेदव्यासनो आश्रम अहीं होवानो उल्लेख छे। खास ध्यान राखजो कि महर्षि वेदव्यासनो आश्रम पण अहीं होवानो उल्लेख छे। महर्षि वेदव्यासनो आश्रम अहीं होवानो उल्लेख पण छे, जोवा मळे छे बरोबर। ए उपरांत आपणे जोवानुं छे कि जो कि भाई भगवान बुद्धे पोताना मतना प्रचार अने प्रसार माटे वाराणसीनी पसंदगी उतारी हती, कोणे? तो कि भाई भगवान बुद्ध। अहीं खास ध्यान राखजो, बुद्धे शू कर्युं हतुं? पोताना मतना एटले के भाई मतना प्रचार अने प्रसार माटे वाराणसीनी पसंदगी करी हती, एम त्यां जईने आपणे एमनो धर्मनो प्रचार प्रसार करवो एम बरोबर। ए उपरांत जो कि भाई आदि शंकराचार्य के जेमणे चार मठोनी चारे दिशाओमां उत्तर दक्षिण पूर्व पश्चिममां चारे दिशाओमां चार मठोनी स्थापना करी छे, एवा आदि शंकराचार्य जेवा समर्थ तत्वज्ञए તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું। એટલે કે ભાઈ એમણે જે વેદાંત માટે નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે બરાબર કે ભાઈ આ સ્વીકૃતિ કેવી રીતે આપણે સિદ્ધાંતની લેવી, એના માટે થઈને એમણે શું જવું પડ્યું હતું? કાશી જવું પડ્યું હતું, એટલે કે વારાણસી જવું પડ્યું હતું। કોણ? આદિગુરુ શંકરાચાર્ય। શંકરાચાર્ય દ્વારા તમને એ મેં તમને વાત કરી, ચાર મઠો છે એ આખા ભારતના ચારે ચાર ખૂણાઓમાં ચારે દિશાઓમાં એ સ્થાપિત કર્યા છે એમણે। એ ઉપરાંત જો કે ભાઈ એમણે જે વેદાંતના સિદ્ધાંત માટે ત્યાં કાશી જવું પડ્યું હતું। એ ઉપરાંત જો ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજી, ખાસ ધ્યાન રાખજો, ચૈતન્ય મહાપ્રભુ જે નામ જે આપણે આપેલા છે એ જ અહીંયા બહુ અગત્યના છે। ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગના પ્રવર્તક, એમણે પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીંથી જ મેળવી। એટલે કે આ જે છે એ વૈષ્ણવ સંપ્રદાયના છે અને એમણે જે વૈષ્ણવ સંપ્રદાયની જે પ્રતિષ્ઠા છે અહીંયાથી જ મેળવી છે, એટલે કે વારાણસીમાંથી જ એમણે મેળવી હતી। હવે જો પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને વસ્યા હતા। કોણ? પંજાબના વિદ્વાન કુટુંબોએ, એટલે કે જે પંડિત કુટુંબોએ જ્યારે સ્થળાંતર કરવું પડ્યું હતું ત્યારે તેઓએ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને વસ્યા હતા। અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા। એ ઉપરાંત જો સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો જે સારનાથનો જે મઠ છે એ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો। કોના? જે સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો જે સારનાથનો જે મઠ છે એ પણ પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર બન્યો હતો બરાબર। અહીંયા આપણે જે વાત કરી વારાણસીની, તો વારાણસીમાં મેં તમને વાત કરી કે ભાઈ તો ખાસ ધ્યાન રાખજો કે સૌ પ્રથમ તો યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે બરાબર, બીજું 7મી સદીમાં એનો વિદ્યા કેન્દ્ર તરીકે વિકસી હતી, અને અહીંયા જે છે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે પણ એ પ્રસિદ્ધ છે। અજાતશત્રુ અને તત્વજ્ઞાની, એટલે કે ભાઈ અજાતશત્રુ જે છે રાજા એમણે તત્વજ્ઞાની હતા, સાથે સાથે અહીંયા એમણે પ્રતિષ્ઠા મેળવી હતી। વેદ વ્યાસ પણ અહીંયા સાથે સંલગ્ન છે। ઉપરાંત બુદ્ધને જે છે ભગવાન બુદ્ધ એમણે પોતાનો મતનો પ્રચાર પ્રસાર કરવા માટે વારાણસી એટલે કે કાશીની પસંદગી ઉતારી હતી। શંકરાચાર્ય અને વેદાંતના સિદ્ધાંત માટે એટલે કે ભાઈ એમણે અહીંયા કાશી જવું પડ્યું હતું। ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્ય એટલે કે પુષ્ટિ માર્ગના પ્રવર્તક એમણે પણ પોતાનું જે વૈષ્ણવ સંપ્રદાય માટે થઈ અને અહીંયા જે કાશી જવું
પડ્યું હતું. એ ઉપરાંત મેં તમને વાત કરી કે ભાઈ પંજાબના જે વિદ્વાનો એટલે કે પંડિતો જે છે એ સ્થળાંતર દરમિયાન અડધા લોકો કાશી આવ્યા હતા અને અડધા લોકો જે છે એ આપણે કાશ્મીરમાં ગયા હતા. બરાબર. હવે અહીંયાથી આપણે છેલ્લું જે ટોપિક છે એ ટોપિક પૂરો કરીને આપણે ચોથું પ્રકરણ જે છે એ પૂરો કરીશું, જે વલભીમાં આપણે આપણા ગુજરાતની જે છે વિદ્યાપીઠ એ ગુજરાતની વલભી વિદ્યાપીઠ પર છે, પણ એના પછી આપણે આ પ્રકરણને ઓવર કરીશું. નમસ્કાર મિત્રો, નવયુગ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો એમાં જે પ્રાચીન ભારતીય સાહિત્ય જોયું, મધ્યકાલીન ભારતીય સાહિત્ય જોયું, એ પછી આપણે જે ભારતની જે પ્રસિદ્ધ વિદ્યાપીઠો જે હતી પ્રાચીન ભારતની વિદ્યાપીઠોમાં એમાં જે ઉપરની આપણે નાલંદા જોઈ, તક્ષશિલા જોઈ, એ વિદ્યાપીઠો જોઈ અને હવે આપણે વાત કરવાની છે વલભી વિદ્યાપીઠ, જે તક્ષશિલા પછી આપણે વારાણસી અને નાલંદામાં જે જે વસ્તુઓ જોઈ અભ્યાસ કર્યો એ બરાબરથી આપણે યાદ રાખવું પડશે. અને અહીંયા વલભીમાં ખાસ કરીને કેમ કે વલભી પૂછાઈ શકે એનું કારણ એ છે, ચારે ચાર તમારા માટે આ અગત્યની જ રહેશે. બરાબર. ચારમાંથી કન્ફર્મ બે તમારે ગમે ત્યારે પરીક્ષામાં, કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. બરાબર. બીજા બધા કેમ કે તમારે સાહિત્યની રચના અને રચના કરો યાદ રાખવાના છે, જ્યારે અહીંયા તમારે ખાલી વિદ્યાપીઠો વિશે યાદ રાખવાનો છે. અને વિદ્યાપીઠ વિશે તમે યાદ રાખશો તો તમારા માટે એ આ ચારે ચારમાંથી કન્ફર્મ હું તમને કહું છું કે બે તો તમારે માટે બહુ જ આઈએમપીએસ એમાં જે એક છે નાલંદા અને હવે જે જોઈ રહ્યા છીએ એ વલભી. વલભી કેમ વધારે ભાર દેવામાં આવે છે, કેમ કે એ ગુજરાતમાં આવેલી છે એટલે. બરાબર. હવે આપણે વાત કરીએ વલભી વિદ્યાપીઠની, તો ભાઈ ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. કઈ સદીમાં? 7મી સદીમાં. મેં તમને વાત કરી દરેક આપણે વિદ્યાપીઠ આગળ જોઈ તો બધી જ વિદ્યાપીઠો 7મી સદીમાં જ જે પોતાની જે શિક્ષણ કેન્દ્ર બનેલી હતી. આ પણ જે વલભી વિદ્યાપીઠ પણ છે એ 7મી સદીમાં. આ ક્યાં આવેલી છે આપણને કોઈને પૂછીએ તો ગુજરાતમાં. ગુજરાતમાં પણ ક્યાં? ભાવનગર. ભાવનગરના વલભી શહેરમાં આવેલી છે એટલે એને વલભીપુર પણ કહેવામાં આવે છે. હવે જો કે ભાઈ 7મી સદીમાં જે છે કે ભાઈ ગુજરાતનું વિદ્યાધામ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર બન્યું હતું. બીજું કે વલભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ યાત્રાધામ બનાવવામાં જે એમ કહી શકાય કે ભાઈ મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો છે. હવે તમને પૂછવામાં આવે કે ભાઈ વલભીને વિશાળ અને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં, બરાબર, પ્રસિદ્ધ અને વિશાળ, એક તો ખાસ ધ્યાન રાખજો એને વિશાળ અને પ્રસિદ્ધ, પ્રસિદ્ધ બનાવવામાં સૌથી વધુ અગત્યનો જો ફાળો હોય તો મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકો. મૈત્રક વંશ અને ત્યાંના લોકો. બરાબર. મૈત્રક વંશના તત્કાલીન એટલે કે તે સમયના જે શાસકો હોય 7મી સદીમાં, એ 7મી સદીના શાસકો અને ત્યાંના નાગરિકોએ અને વિશાળ અને પ્રસિદ્ધ બનાવવામાં સૌથી અગત્યનો ફાળો રહેલો છે. હવે જો એ ઉપરાંત આપણે જોઈએ કે 7મી સદીમાં ભિખુ વિદ્યાર્થીઓ રહેતા હતા. બરાબર. ભિખુ વિદ્યાર્થીઓ એટલે આપણે અહીંયા લખીએ પહેલાં કેવા વિદ્યાર્થીઓ, ભિખુ વિદ્યાર્થીઓ, રહેતા. ભિખુ એટલે એમ કહીએ ભિક્ષુક, કે જે વિદ્યાના એમ ભિક્ષુક હોય. એ ઉપરાંત જૈન ધર્મના સાથે આ આપણે સંલગ્ન છે એટલે બૌદ્ધ ધર્મ સાથે આપણે આ સંલગ્ન લઈ શકીએ છીએ. અને એને ભિખુને બીજો અર્થ આપણે લેવો હોય તો ભિક્ષુક પણ કહી શકાય છે. બરાબર. હવે જો આગળ કે ભાઈ ભિખુ વિદ્યાર્થીઓ રહેતા હતા 7મી સદીમાં. એ ઉપરાંત વલભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. ખાસ ધ્યાન રાખજો જે ભિખુ, મેં તમને બૌદ્ધ ધર્મના જે ભિક્ષુકો હોય એ અહીંયા વધારે રહેતા હતા. અને ઉપરાંત હવે કયા બૌદ્ધ ધર્મના જે આપણે બે પંથ પાડેલા છે, બરાબર, હિનયાન અને મહાયાન. બરાબર. તેમાંથી જે છે આ હિનયાન બૌદ્ધ ધર્મના પંથ, કે ભાઈ બૌદ્ધ ધર્મના મત હિનયાન. બીજો કયો મત છે? મહાયાન.
બે હિનયાન અને મહાયાન બરોબર, એમાંથી આ બીજા મત જે છે એના જો કે ભાઈ ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું બરોબર, જે એક આપણે દરેક ધર્મમાં કેન્દ્ર તો પથ બધામાં પડે છે, મુસ્લિમોમાં શિયા સુન્ની જે પડે છે, હિન્દુઓમાં આપણે ઘણા બધા પથ જે છે તો જૈન ધર્મમાં પણ છે, બૌદ્ધ ધર્મમાં પણ છે, એવી રીતે બધા જે પથ હોય એ ડબલ ડબલ પંથમાંથી જે આ હિનયાન મતના જે હતા એ કેન્દ્ર હતું એમ કહી શકાય. સાતમા શતકની છે કે ભાઈ વાત કરીએ સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો, ખાસ ધ્યાન રાખજો એમાં, જો સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો જે હતા, સ્થિરમતી અને ગુણમતી આ બે નામ છે, સ્થિરમતી અને બીજું છે ગુણમતી, ગુણમતી વલભીના અગ્રણી આચાર્યો હતા, મેં તમને વાત કરી એ આચાર્યો હતા બરોબર, વલભીના આચાર્યો હતા. જો સ્થિરમતી અને ગુણમતી નામ જ એવા છે, મતી એટલે તો બુદ્ધિ થાય આપણને ખ્યાલ છે બરોબર, જે સ્થિર જેની બુદ્ધિ સ્થિર છે એવા લોકો એને નામ પર આધારિત કહી શકીએ, અને જે ગુણમતી જે ગુણથી પરેલે હોય બુદ્ધિ એરી ગુણમતી અને સ્થિરમતી આ એમના આચાર્યો રહેલા છે, પ્રસિદ્ધ જે બૌદ્ધ આચાર્યો કહી શકાય બરોબર. એ ઉપરાંત આપણે વાત કરવાની છે કે દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીંયા ઉચ્ચ અભ્યાસ માટે આવતા બરોબર, ગંગા યમુનાના જે દૂર દૂરના વિસ્તારોમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીંયા ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી, જો અહીંયા ત્રીજો એક પ્રવાસી આવે છે, એણે નોંધ્યું છે પ્રવાસીનું નામ, એક તો યાદ રાખી લો ઇચ્છિંગે, ચીની પ્રવાસી ઇચ્છિંગે, ઇચ્છિંગે શું નોંધેલો છે એ આપણે લખવાનું છે કે જો કે વલ્લભી જે છે એ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી બરોબર, જે વલ્લભી જે છે એ પૂર્વ ભારતની એટલે કે ભાઈ નાલંદા સાથે સ્પર્ધા કરતી, સ્પર્ધા એટલે એમ કહી શકાય કે ભાઈ આ બંને જે છે એ એકબીજા સાથે કઈ ઉચ્ચ કક્ષાની છે, પેલી કઈ ઉચ્ચ કક્ષાની છે, કઈ બાજુ એમ ભણવા જવું આપણે એમ લાગે કે ના બે સારી છે એમ, આ રીતની એક કોમ્પિટિશન જે થતું એ આવું ચીંગે નોંધ્યું છે, ચીની મુસાફર બરોબર. ત્રણ જે મુસાફર થયા આપણે જોયું હતું બરોબર, અગાઉના જે વાત કરી હતી કે ભાઈ તો વારાણસીમાં પણ જે મુલાકાત લીધેલી છે, તક્ષશિલામાં પણ જો ચીની ફાહિયાન હતા, પછી એક ચીની મુસાફર, બીજો યુએન ચાંગ હતું, અને ત્રીજો જે છે એ આ ઇચ્છિંગે, ત્રણ જણા જે છે ત્રણે ત્રણ ચીની મુસાફરો અલગ અલગ પૂછાઈ શકે છે, એટલે એ ખાસ તમારે અલગ જ નિકાલ લેવાના કયા કયા મુસાફરો ત્રણે ત્રણ હતા એ અને કયા કઈ જગ્યાએ એમણે મુલાકાત લીધેલી છે બરોબર. હવે આગળ જોવાનું છે, વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું, ખાસ ધ્યાન રાખજો વલભી જે છે એક રાજધાની ઉપરાંત શું છે બંદર પણ હતું, કેમ કે વલભી જે છે એ ભાવનગર છે, ભાવનગરમાં દરિયા કિનારો પણ બહુ અતિશય લાંબો દરિયા કિનારો છે, અને વલભી જે છે બંદર પણ છે, એટલે કે રાજધાની ઉપરાંત બંદર, બંદર પણ કેવું છે મેં તમને વાત કરું, આંતરરાષ્ટ્રીય બંદર છે બરોબર, એટલે કે એમાં જે વેપાર ઉદ્યોગ જે થતો હોય એ દેશ વિદેશ સાથે વેપાર થતો હોય. હવે જો આ જે સમયગાળો છે 480 થી 775 સુધીનો શાસકમાં જે મૈત્રક વંશના રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ રહેલા છે બરોબર. એ ઉપરાંત આપણે એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના જે શાસકો છે કે અહીંયા ધ્યાન રાખજો, મૈત્રક વંશના જે શાસકો છે એ રાજવીઓ બૌદ્ધ ના હતા, છતાં એ કોણ હતા, સનાતની, એ જે વાત કરી સનાતની એટલે કે હિન્દુ ધર્મ, સનાતની ધર્મના હતા, છતાં પણ આ સંસ્થાને શું કરતા હતા, મદદ કરતા હતા એમ બરોબર. હવે જે છેલ્લે વાત કરવાની છે કે ભાઈ ઈસવીસન 775માં જે આરબોએ આક્રમણ કર્યું, આરબ આક્રમણ અહીંયા લખીએ આપણે, આરબ આક્રમણ દરમિયાન
जो એમાં કે ભાઈ આરવ આક્રમણ કર્યું અને મૈત્રકો એટલે કે જે મૈત્રકો આપણે વાત કરી એ પરાજિત થયા અને વિદ્યાપીઠ શું પડી બંધ પડી હતી બરાબર. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ જે વિદ્વાનો થઈ ગયા એમના નામ દરવાજા ઉપર લખવામાં આવતા અને વિદ્વાનોના જે રાજ્યસભામાં પોતાનું વિદ્વાનો જે છે એ રાજ્યસભામાં પોતાનું પાંડિત્ય એટલે કે જેનામાં જે ટેલેન્ટ હોય એ બતાવી અને શું બનતા હતા દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા એટલે ઊંચું પદ પ્રાપ્ત કરી શકતા. જેનામાં પાંડિત્ય વધારે હોય જેનામાં ટેલેન્ટ વધારે હોય જેનામાં જ્ઞાન વધારે હોય એ ઉચ્ચ જે છે એ પદ પ્રાપ્ત કરતો હતો બરાબર. હવે વાત કરીએ કે ભાઈ આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાન આરાધના માટે તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સુસંસ્કૃત વિશ્વમાં પ્રસિદ્ધ હતી. ખાસ ધ્યાન રાખજો કે ભાઈ આ જે છે એની જે શિક્ષણની વિશિષ્ટ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પણ આખા જે વિશ્વમાં સુસંસ્કૃત પ્રસિદ્ધ થઈ હતી. આ જે વિદ્યાપીઠમાં દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા. ત્રણેયમાં આપણે ચારે ચારમાં વિદ્યાપીઠમાં જોયું કે ભાઈ દેશ વિદેશથી ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા બરાબર. અને સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ખાસ ધ્યાન રાખજો આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી, આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ, યુનિવર્સિટી કહી શકીએ આપણે, સંસ્થા પણ કહી શકીએ, વિદ્યાપીઠ. હવે જો એમાં પ્રત્યેક લગભગ બરાબર અથવા તો એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું. જેવી રીતે આપણે વાત કરી હતી 64 વિદ્યાઓનું તો આમાં પ્રત્યેક આવી જાય બધી, આમાં પણ એ વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું. આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓ આપેલા દાનમાંથી થતો બરાબર. રાજાઓએ અને જે શ્રેષ્ઠીઓ જે એ સમયના અમીર જે લોકો હોય કે ભાઈ એ લોકોએ દાન આપેલો એ દાનમાંથી આ જે શું કહી શકાય કે ભાઈ એમના જે ચાલતી આખી સંસ્થા દાનમાંથી થતો નિભાવે એટલે કે ભાઈ ચાલતી હતી સંસ્થા, તે હકીકતે સમાજ પ્રત્યે વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે બરાબર. એ જે સમયના રાજાઓ જે હતા એમણે અને શ્રેષ્ઠ જે લોકો અમીર હોય એ લોકોએ પોતાના દાનમાંથી આ સંસ્થા ચલાવતા હતા. એ ઉપરાંત આપણે જોઈએ કે જો ભાઈ ભારતીય વિદ્યા કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી તે બે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ પણ હતી બરાબર. ખાસ કરીને ધ્યાન રાખજો એમાં આપણે વાત કરી હતી નાલંદા અને અહીંયા જે વાત કરી છે વલ્લભી, આ બે અગત્યની જ વિદ્યાપીઠ તમારા માટે રહેશે. બીજી તક્ષશિલા એટલે આપણે અહીંયા કોઈને પણ એ ઇગ્નોર કરવાનું નથી, ચારે ચાર તમારે યાદ કરી જ લેવાની છે. કેમ કે પેલું બધું તો સાહિત્ય છે, સાહિત્યના પ્રશ્નો બને ત્યાં સુધી ઓછા હોય, આના 100 નોટ 100% તમારે હશે હશે ને હશે. હવે આમાં તમે શું યાદ રાખશો, વલ્લભી ભાવનગરમાં આવેલી છે બરાબર અને 7મી સદીમાં એ વિદ્યા કેન્દ્ર બન્યું હતું. હવે એમાં જો એનું જે વિશાળ અને પ્રસિદ્ધ બનાવવામાં મૈત્રક વંશના શાસકો એટલે કે તત્કાલીન શાસકો અને લોકોએ એ ફાળો આપેલો છે. અને અહીંયા જે છે એ બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ કે ભાઈ જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ અર્થે આવતા, પછી એ ઉપરાંત જો બૌદ્ધ ધર્મના જે મત હીનયાન બરાબર એનું જે છે એ અહીંયા પ્રચાર પ્રસાર માટે પણ અહીંયા હીનયાનનું જે મત હતું એનું માટે અહીંયા રાખેલું છે. ઉપરાંત સ્થિરમતી આ બે આચાર્યો છે, ગુણમતી અહીંના આચાર્યો રહી ચૂક્યા છે. અને ઇચ્છિંગે વલ્લભી વિદ્યાપીઠ વિશે નોંધ્યું છે કે જે પૂર્વ ભારતમાં નાલંદા જે આવેલી છે એની સાથે આ સ્પર્ધા કરતી હતી. એ ઉપરાંત જો કે ભાઈ એ આંતરરાષ્ટ્રીય રાજધાની અને બંદર હતું 480 થી 775 ના ઈસવીસન ગાળામાં. એ ઉપરાંત આપણે જોવાનું છે કે ભાઈ મૈત્રક વંશના જે રાજાઓ જે હતા એ પોતે બૌદ્ધ ધર્મના ના હતા, છતાં પણ એ સનાતની ધર્મના હોવાના છતાં પણ એ અહીંયા જે વિદ્યાપીઠને શું કરતા હતા, મદદ કરતા હતા. આ જે છે આગળ વાત કરીએ કે ભાઈ અહીંયા ઈસવીસન 1775માં આરબ આક્રમણ થયું, આરબ લોકોએ જે આક્રમણ કર્યું અને આ જે મૈત્રક વંશો જે પરાજિત થતા આ વિદ્યાપીઠ જે છે એ બંધ પડી હતી બરાબર. અને કહી શકીએ કે ભાઈ આંતરરાષ્ટ્રીય એક વિદ્યાપીઠ પણ હતી બરાબર. તો મિત્રો અહીંયા આપણે આરામથી આ યાદ રાખી શકીએ, આટલા મુદ્દાઓ તમે એમાં ટેકાવી દો એટલે આ પ્રશ્ન તમારે પૂર્ણ થાય. આપણે અહીંયા પ્રકરણ 4 જે છે એ ઓવર કરીએ છીએ અને હવે જે છે આવતા જે લેક્ચરમાં વાત કરીશું પ્રકરણ નંબર 57ની, તો જેમાં આપણે ગરીબીની વાત કરવાની છે, ગરીબી નિર્મૂલન કેવી રીતે કરવું એ બધું જે પ્રકરણ સ્ટાર્ટ કરીશું એટલે વાત એમાં કરીશું.